એક પત્રની અંદર તો શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ પોતે લખે છે તારીખ વીસ બે બેતાલીસના રોજ એમણે પોતે શાસ્ત્રીજી મહારાજ ઉપર પત્ર લખેલો એની અંદર સ્વામી પોતે કહે છે યોગીજી મહારાજ કે મારે શરીરે આજે તેર દિવસથી શેડ પાકવાથી પીડા થવાથી તાવ ઘણો આવી ગયો છે પણ ડાક્ટરે સળી નાખવાથી પાસ કાઢી નાખવાથી બે દિવસથી આરામ છે હવે બે ચાર દિવસની અંદર એ રૂજ આવી જશે સ્વામીને કંઈક બીમારી થઈ હશે પાક્યું હશે તો એટલી બધી એની વેદના થતી પણ પછી ડૉક્ટરે આવી રીતે સળી નાખીને બધું પરું કાઢી નાખ્યું થોડોક આરામ એમને થયો અને એની અંદર પણ હિંમતથી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી યોગીજી મહારાજ આ મંદિરના બધા કાર્યોની અંદર એ મંડ્યા રહેલા કોઈ દિવસ એની અંદર એ પાછી પાની નહીં કોઈ દિવસ એની અંદર એ પ્રકારે થાકવાનું પણ નહીં તો આ બધા એમના દસ્તાવેજી પુરાવા આવોશ એ જમાનાની અંદર કેવી અગવડો વેઠીના સંસ્થા આ બધા સંતોએ ઊભી કરી છે એનો આ બધો દસ્તાવેજી પુરાવો આ ગ્રંથો જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે આવી પ્રકારની બધી અગવડ સગવડ એ બધું શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એ બધું વેઠીને આ કાર્ય કરતા તારીખ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને ચાલીસના દિવસે યોગીજી મહારાજે પોતે એક પત્ર એ લખેલો એની અંદર શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ પોતે લખે છે કે હું હજી છાશ ઉપર છું રાત્રે ઊંઘ ઓછી આવે છે મરડો પાંચ વાર થાય છે પણ મને પણ હવે આજકાલમાં છાશ અને ચોખા જમવાના થશે અશક્તિ ઘણી જ છે માંડ માંડ ઉઠાય છે તો આવી પ્રકારની એમની પરિસ્થિતિ કે રાત્રે પાંચ પાંચ વાર એ મરડો આ થાય એટલે નાહવા ધોવા જવું પડે ઊંઘ આવે નહીં છાશ ઉપર જ રહેવાનું બીજું કાંઈ ખવાય પીવાય નહીં અને અશક્તિ એટલી બધી કે માંડ માંડ દેહ ક્રિયા કરવા માટે પણ ઉઠી શકે તો આવી પરિસ્થિતિ એ યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજની હતી અને છતાં પણ એ પોતે મંડ્યા રહ્યા અને ગંગા યમુના જેવી આ બે ધારાઓની અંદર સરસ્વતી જેવી ધારા હતી નિર્ગુણદાસ સ્વામીની કે નિર્ગુણદાસ સ્વામી એમણે પણ પોતે આ સંસ્થાના પ્રવર્તનની અંદર બીજા બધા સંતો ભક્તોની સાથે એટલા જ કષ્ટો એ બધા વેઠેલા એકવાર શાસ્ત્રીજી મહારાજે નિર્ગુણ સ્વામીને વિરોજા જવાની આજ્ઞા કરી વિરોજા નામનું ગામ ત્યાં આગળ એમને આગળ આજ્ઞા કરી સ્વામીએ કે જાઓ તમે ત્યાં આગળ આ પ્રકારનો ધર્માવતો બધો ઉઘરાવી લાવો નિર્ગુણદાસ સ્વામી પોતે નીકળ્યા પરંતુ ત્યાં પહોંચ્યા ત્યાં સુધી જે પરિસ્થિતિમાંથી એ પસાર થયા એની વાત એમણે પોતે એક પત્રની અંદર લખી જણાવી છે કે કેવી પ્રકારની હાડમારી ભર્યું એમનું એ વખતનું વિચરણ રહ્યું તેની અંદર પોતે શાસ્ત્રીજી મહારાજને લખે છે તારીખ અઠ્યાવીસ ત્રણ પિસ્તાલીસના દિવસે કે નડિયાથી તારીખ પચીસમી બારસે હું મોટરમાં મુશ્કેલીએ માતર આવ્યો તો તારાપુરની મોટરનું ઠેકાણું નહીં દસ વાગે મોટર એટલે કે ખાનગી બસ આવી પણ તારાપુર જતી મોટરને અકસ્માત થવાથી બે માણસ મરી ગયા અને કોઈના હાથ ભગ ભાંગ્યા તેને લેવા મોટર ગઈ તે કોઈ પેસેન્જરને બેસવા દીધા નહીં બેઠા હો તો પુના જ પહોંચાત પણ લીંબાસી આગળ અકસ્માત થયો હતો આખરે હેરાનગતિ થઈ પગે મટ્યું નથી ત્રણેય આંગળીને સોજો છે છતાં ન ઉપાયે ચાલતા ચાલતા પોટલા ઉંચકી બપોરે બાર વાગે ત્રાજ પહોંચ્યા પછી મોતીબાઈએ વાહન માટે ગાડા ડમણ્યા તજવીજ કરી આપ્યા કાંઈ પત્તો લાગ ગાડા ડમણ્યા માટે તજવીજ કરી પણ કાંઈ પત્તો લાગ્યો નહીં મારાથી પગ મંડાય નહીં પછી પોતાની ઘોડી આપી તે લઈને હું તથા કેશવદાસ પુના જ ગયા સાથે ત્રીજો માણસ હોય તો પોટલું પણ લેવા લાગે પણ ત્રીજું કોઈ સાથે હતું નહીં એક વાગે પહોંચ્યા એટલે કે રાતના એક વાગે પહોંચ્યા બપોરે એક વાગે પહોંચ્યા અને ખીચડી કરી અને જમીને પાંચ વાગે ડમણિયું જોડીને લિંબાસી ગયા મણિભાઈ નડિયાદ ગયા હતા તે ન મળ્યા પછી ટપાલના કાગળો લઈ અને તરત વિરોજા ગયા આપે પોસ્ટકાર્ડમાં લખેલું કે હાલ ભીખાભાઈના ડમણિયાથી કામ લેશો પણ હાલ તેમની પાસે માણસ નથી બેમાંથી એક જણ હાંકવા આવે પણ વારે ઘડીએ જુદા જુદા ગામમાં લેવા આવવું પડે તે બને નહીં છતાં અમારે તો વાહન વગર પણ સુખ દુઃખ વેઠીને કામ થાય પણ પગે સોજો મટતો નથી અમદાવાદથી ઔષધિ તરીકે તેલ ચોળવા લાવ્યો છું પણ બૂટ પહેરવા લાવ્યો છું પણ પહેરીને ચાલવામાં અડચણ પડે છે તે દસ બાર દાડા લગી ચોળીને સોજો ઉતરે તો સારું થાય પણ કેટલાકનું કહેવું છે કે હવે મટવું મુશ્કેલ છે મહારાજની ઈચ્છા હશે તેમ થશે એ જ લિખિત નિર્ગુણદાસના જય સ્વામિનારાયણ તો આ પગ મંડાય નહીં અને આમ સોજા ઉતરે નહીં એવી પરિસ્થિતિમાં પણ ચાલતા ચાલતા આ બધું પાછું વિચરણ એ તો આ બધા સંતોને કરવાનું રહેતું પણ એની અંદર પણ એક સરખો ઉત્સાહ રાખી અને શાસ્ત્રીજી મહારાજની સાથે આ બધા સંતો એ બધા જોડાયેલા યોગીજી મહારાજ પોતે આ પ્રકારે એક પત્રની અંદર જે વિગત નોંધે છે એની ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે કેવી બધી કર્તવ્ય કેડી આ કાંટાળી આ બધા સંતો ભક્તોની હતી તારીખ એકવીસ પાંચ ઓગણીસો ને ઓગણચાલીસના દિવસે નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજ વગેરે પ્રત્યે આ યોગીજી મહારાજ લખે છે કે મુને ચાર દિવસ પહેલાં રાતના ચાર વાગે નાતી વખતે પગ લપટી જવાથી છાતીમાં વાગ્યું છે તેથી શેક કરવો પડે છે તથા સળીખમ ઉધરસ પણ થઈ ગયા છે સાદ બેસી ગયો છે ત્રણ દિવસથી હરજીવન દાસને છાતીમાં દુખાવો તથા સળીખમ ઉધરસ થઈ છે તે આપ દ્રષ્ટિ કરશો એટલે મટી જશે આપના સંકલ્પમાં બધા સારાવાના રહેલા છે તો આવી પ્રકારે આ બધી દૈહિક મુશ્કેલીઓ અવારનવાર જાત જાતની બધી આ પ્રકારે સંતોને આવ્યા કરતી કોકવાર આવી રીતે પડે કરે વાગે એની અંદર વળી પાછા ઔષધિના મેળ પડે નહીં છતાં પણ બધું કાર્ય એ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ નિર્ગુણદાસ સ્વામી એ બધું જ આ પ્રકારે ચાલુ ને ચાલુ રાખતા એની અંદર એ કદી પાછી પાની કોઈએ કરી નહીં વળી યોગીજી મહારાજ પોતે એક પત્રની અંદર લખે છે વિક્રમ સંવત ઓગણીસો સત્તાણું કાર્તિક સુધી સાતમ વાર બુધવાર સાંજના ત્રણ તારીખ છ અગિયાર ઓગણીસો ચાલીસ વિશેષ લખવાનું મારે શરીર આપની કૃપાથી કાલે મટ્યું છે કાલથી મટ્યું છે આજે મગનું પાણી અને ભાત સવારમાં લીધો હતો ડાક્ટર કહે છે તમે ખાવામાં કોઈ રીતે ફેર પાડશો નહીં તીખું તથા વાયડું તથા ભારે ખોરાક ઘઉંનો પદાર્થ વગેરે એક માસ જાળવશો તો સારું થઈ જશે હલકો ખોરાક દાળ મોળી ભાત ખીચડી મોળી છાશ વગેરે હમણાં લેવાનું કહ્યું છે અશક્તિ વર્તાય છે ઊભા થવાતું નથી ડાંગરામાં ધર્માદો તૈયાર થઈ ગયો છે અત્રે બાજરો નથી તો કોઠારી કહે હમણાં જઈ આવો તેથી હવે સારું થશે એટલે એક બે દિવસમાં જવા વિચાર છે હવે આવી પ્રકારની પરિસ્થિતિ તો બીમાર પડ્યા હોય ને કામ માથે ઊભા હોય કોઠારી સંત કહે કે જાઓ ત્યાં જઈને ધર્માદો લઈ આવો બધા દાણા ઉઘરાવી લાવો હવે એની અંદર યોગીજી મહારાજને થોડું ઘણું સારું થાય એટલે સ્વામી પોતે હંમેશા આ નીકળી પડતા તો આવી એક દૈહિક મુશ્કેલીઓ પાર વગરની એ બધી આ સંતોના જીવનની અંદર હંમેશા આવ્યા કરતી પરંતુ એની અંદર પણ એક શ્રીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસે એ બધા સંતો ભક્તોને સ્વયં શાસ્ત્રીજી મહારાજ પોતે પણ પરિસ્થિતિને ગણકાર્યા વગર હંમેશા પોતે મંડ્યા રહેતા કદી પણ એની અંદર એ પાછા પડતા નહીં નિર્ગુણદાસ સ્વામી પોતે એકવાર અટલાદરાની અમદાવાદની અંદર હતા અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ નિર્ગુણ સ્વામીને પોતાની પરિસ્થિતિ જણાવતો પત્ર લખે છે શાસ્ત્રીજી મહારાજની પરિસ્થિતિ પણ એવી પ્રકારની વિકટ ઘણીવાર બની જતી તેમાં શાસ્ત્રીજી મહારાજ નિર્ગુણ સ્વામીને લખે છે શ્રી અમદાવાદ મહાશુભ સ્થાને પરમપૂજ્ય નિર્ગુણ સ્વામી વગેરે પ્રતિ અટલાદરાથી લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ તથા જોગી મહારાજના સ્વામિનારાયણ વાંચશો વિશેષ મને આપ પધાર્યા પછી એટલે કે નિર્ગુણ સ્વામીએ વિદાય લીધી પછી ઉધરસ ઉપડી હતી સ્ટેશનેથી પાછું જવાનું કર્યું પણ સુતાર એકલો શું કરે તેથી આવ્યો પણ બે વાગ્યા સુધી ઊંઘવા દીધો નહીં તેટલી ઉધરસ રહી તેથી હરિભાઈ વડોદરાથી વૈદ પાસેથી દવા લેતા આવ્યા તે લીધી છે અને ડાક્ટરને બોલાવેલ છે તે દવાખાનાથી ખબર લાવશે તે તપાસ કરતા આવીશું કાલે ફાસ્ટમાં તો આપના કહેવા પ્રમાણે જરૂર અમદાવાદ આવીશું હવે રાત્રે ઊંઘી ન શકે એટલી ઉધરસ થઈ ગઈ છે છતાં પણ પાછું સ્વામી એટલો તો કોલ આપે છે કે તોય કાલે અમદાવાદ હું જરૂર આવીશ આટલા દ્રાથી અમદાવાદની મુસાફરી એની અંદર પાછી એમણે ઓટ આવવા દીધી નથી તો આવી કોઈ મુશ્કેલી એને કદી પણ શાસ્ત્રીજી મહારાજે પણ ગણકારી નથી અને એમના સંતો ભક્તોએ પણ ગણકારી નથી ત્યારે આ સંસ્થા એ પોતે ઊભી થયેલી આપણને છે એક વિશેષ પત્રની અંદર નિર્ગુણ સ્વામી પોતે આપણું હૈયું હલી જાય એ પ્રકારે પોતાની પરિસ્થિતિ એ ત્યાં આગળ પોતે વાત કરતા લખે છે તારીખ વીસ બાર ઓગણ ઓગણીસો ને ઓગણપચાસના દિવસે નિર્ગુણ સ્વામી એ પોતે ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજને પત્ર લખતા કહે છે સાથેનો કાગળ વાંચી વાકેફગાર થશો પૂજ્ય શાસ્ત્રી હરિસ્વરૂપદાસજીને ભાદરણ મોકલશો નારણ પ્રિયદાસજીની ગંભીર સ્થિતિ છે આણંદ દવાખાનામાં બે દિવસ લઈ જવા પડશે એમની રૂચિ ન હોય તો ભંડારી કેશવજીવનદાસજી અગર તમારી જોડેના કોઈ પણ સાધુને મોકલશો કોઈ પણ ન આવે તો રાહા વગર જોડે કાગળ લખી આપશો બપોરે ત્રણ વાગે દમણિયું સ્ટેશને મોકલશો નારણ પ્રિયદાસથી વારે ઘડીએ નવાઈ નહીં રસોઈ અંબારામ તથા મારે કરવી પડે છે હું તો અન્ન ખાતો નથી મારી સ્થિતિ કફોડી થઈ છે મહારાજે તાવ ખેંચી લીધો છે પરંતુ કાનજી ડૉક્ટરની દવા ત્રણ દાડાથી લઉં છું અને એમ કહી અને નિર્ગુણ સ્વામી કહે છે કે પરિસ્થિતિ એવી છે કે સુવા તો દાડેય નથી અને રાત્રે નથી કે રાત્રે સૂઈ ન શકાય ને દિવસે પણ ન સૂઈ શકાય એવી પ્રકારનો વ્યાધિ એમને પોતાને વળગેલો તો આવી પરિસ્થિતિની અંદર એ નિર્ગુણદાસ સ્વામી એ પોતે છતાં પણ ટપાલો લખવાનું એમનું જે કાર્ય હતું વિચરણનું એમનું કાર્ય હતું એ પોતે આ રીતે અટકાવતા નથી અને એની અંદર એ પોતે વાત લખે છે અહીંયા લિખિતનશાસ્ત્રી યજ્ઞ પુરુષ અંદર એમનો પત્ર એ બીજા ભાગના છસોને આઠમા પાના ઉપર એ છપાયેલો છે એની અંદર આવી પરિસ્થિતિમાં નિર્ગુણ સ્વામી પોતે બધા આફ્રિકાના જે ભક્તો હતા એમને પત્ર લખવા માટે બેઠા અને એની અંદર એ પોતે લખે છે કે આ વખતે મારી પાસે આફ્રિકાના કેટલાક કાગળો છે તેના તમામના જવાબો લખું છું માથું અતિશય દુઃખે છે ઉધરસ બહુ છે શરીર પાકી ગયું છે પણ તમારી ટપાલ સવારની પૂજા કરીને લખું છું જમીને પાછો લખું છું દાડે ઊંઘ આવતી નથી રાત્રે કથા વાર્તા કરવાની કીર્તન પણ બોલવાના જેવી મહારાજની ઈચ્છા વિશેષ રૂબરૂમાં વાત કરશું તો આવી પરિસ્થિતિ અંદર પણ માથું દુખે છે ઉધરસ થઈ ગઈ છે શરીર પાકી ગયું છે અને છતાંય કથા વાર્તા કરવાની એમની જવાબદારી કીર્તન એમને ગાવાના આગળ વાંચવી એ પ્રમાણે રસોઈ પણ એમને કરવાની અને આ ટપાલો લખે છે તો આવી બધી એક સાથે અનેક જવાબદારી આ પરિસ્થિતિની અંદર પણ એ શાસ્ત્રીજી મહારાજ અને આ બધા સંતો પોતે ઉપાડતા નિર્ગુણ સ્વામી એક પત્રમાં લખે છે કે શરીરે બરોબર નથી પણ ટપાલ લખાઈશ આજે રાતના નવ વાગ્યાથી કાગળ શરૂ કર્યા છે તે સવારે ચાર વાગશે ત્યારે સૂઈ જઈશ હવે મારે બરડો ફાટે છે તે લખવાનું બંધ કરીને સોઈ જઈશ હવે સતત સાત સાત કલાક સુધી એક ધારું પત્ર લેખનનું કાર્ય એમણે પોતે કર્યું કે રાતના નવથી સવારના ચાર સુધી કેટલી શ્રદ્ધા આટલી બધી દૈહિક તકલીફોની અંદર પણ આ બધા સંતોને હતી એનો આની ઉપરથી આપણને ખ્યાલ આવે છે તો દુઃખોના દરિયા વચ્ચે પણ આ બધા સંતો અને શાસ્ત્રીજી મહારાજ પોતે આ પ્રકારે આ સંસ્થાના પાયા પાતાળે ઉતારતા હતા કોઈ દિવસ એની અંદર એ પોતે પાછા પડ્યા નહીં એકવાર આ વાત નક્કી કરી શાસ્ત્રીજી મહારાજે તો એની અંદર આવી દૈહિક મુશ્કેલીઓ એમને આવી અને છતાં પણ એ સ્વામી પોતે પાછા પડ્યા નહીં ઓગણીસ દસ છેતાલીસના આફ્રિકા મંડળના એક પત્રની અંદર વળી નિર્ગુણ સ્વામી પોતે લખે છે કે આ પ્રકારે શરીરે અશક્તિ ઘણી છે માથાનું દરદ તો મટતું નથી પણ આફ્રિકાની ટપાલો લખવી પડે આવેલાની ખબર લેવી પડે માટે ગમે તેમ થાય પણ કાગળ લખવા બેસી ગયો છું બપોરે જમીને તરત બેઠો ટપાલ ચાલુ છે અત્યારે પાંચ વાગ્યા છે બપોરે જમીન બેઠા સાંજે બાર એક વાગે બેઠા હશે સાંજના પાંચ વાગી ગયા છે એક ધારુ હવે એક બાજુ લખે છે અશક્તિ ઘણી છે પણ ચાર ચાર કલાક સુધી એક ધારું એ નિર્ગુણદાસ સ્વામી પોતે આ પત્ર લેખનનું કાર્ય એવી પરિસ્થિતિમાં પણ કરતા અશક્તિ અને અસહ્ય સ્થિર દર્દની વચ્ચે પણ એ પોતે કદી થાક્યા નહીં એક અન્ય પત્રમાં એ પોતે લખે છે કે પહેલી રાતમાં બહુ શરદી હતી માટે વહેલો ચાર વાગે ઉઠી કાગળ લખવા બેસી ગયો છે કેમ વહેલી રાતમાં એટલે કે રાત્રે આગળના પહોંચની અંદર બહુ શરદી થઈ ગઈ હતી એટલે લખાયું નહીં એટલે હવે ચાર વાગે નિર્ગુણદાસ સ્વામી કહે કે અમે પત્ર લખવા માટે બેસી ગયા છે તો આવી રીતે આ બધા જ સંતોએ શાસ્ત્રીજી મહારાજના વચનની અંદર આ પ્રકારે ઝુકાવેલું પણ આ બધું બળ એ બધા સંતોને એટલા માટે હતું કે ઉમંગ અંતરમાં એ છે કે યજ્ઞ પુરુષ છે સાથે કે શાસ્ત્રીજી મહારાજ પોતે આવી બધી મુશ્કેલીઓ વેઠતા અને ઉપાધિઓ સહન કરતા એટલે આ બધા સંતો પણ એવા ઉત્સાહની અંદર મંડ્યા રહેતા શોકની નાવે જેને હેડકી અને શિષ્ય કર્યા કુરબાન સદગુરુ વચનમાં શુરા થઈ ચાલે જેને મેલ્યા અંતરના માન કે સદગુરુ એવા શાસ્ત્રીજી મહારાજ એના વચનની અંદર એ બધા શુરવીર થઈને ચાલ્યા હરખ શોકની કોઈ હેડકી એ કદી એમણે ખાધી નથી અને જે કાર્ય લીધું એ કદી એમણે મૂક્યું નથી તો આવી પ્રકારે અનેક મુશ્કેલીઓ એ શાસ્ત્રીજી મહારાજ અને એમના સંતો ભક્તોએ વેઠીને આ સંસ્થાને મજબૂત કરી છે આટલી બધી ઉપાધિની સાથે સાથે શાસ્ત્રીજી મહારાજને મરવા મારવા માટે કેટલાક મારાઓ પણ ફરતા વડતાલ સંસ્થા તરફથી શાસ્ત્રીજી મહારાજને પૂરા કરી દેવા માટે એ પ્રકારે કેટલી બધી પ્રકારની તજવીજ એ જાત જાતની કરવામાં આવતી એટલે એનું પણ આવી રીતે માથે એ ભારણ શાસ્ત્રીજી મહારાજનો કોઈ સત્સંગી થાય એને પણ પતાવી દેવાની પેરવીઓ લોકો કરે ગોરિયાદના રણછોડભાઈ હતા એને ભડાકે દેવા માટે લોકો તૈયાર થયેલા કે આ શાસ્ત્રીજી મહારાજના પક્ષમાં ક્યાંથી ભળ્યો પણ એવા બધા સંજોગોની અંદર પણ આ બધા સંતોએ એક સરખો ઉત્સાહ રાખીને આ શાસ્ત્રીજી મહારાજનું કાર્ય આગળ ધપાવ્યું શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ નિર્ગુણદાસ સ્વામી એ વખતના સંતો ભક્તો એમની આ બધી પત્રોની કહાણી આપણે જ્યારે વાંચીએ સાંભળીએ ત્યારે આપણને એ ગુજરાતી સાહિત્યની પંક્તિઓ યાદ આવી જાય એની અંદર એવું લખ્યું છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના છોને ફર્યા દી તેથી નથી ડરી જવાના એ શું કરી શક્યા છે એ શું કરી જવાના એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે પ્રકાશ આંધીઓમાં પણ અમે પાથરી જવાના સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ દીપક નથી અમે કંઈ કે ઠાર્યા ઠરી જવાના કાળ નથી ભય તું થાય તે કરી લે શ્રીજી ભાઈ છે થોડા અમે મરી જવાના તો આવો એક ઉત્સાહ આ સંતોની અંદર હતો કે રસ્તો નહીં જડે તો રસ્તો બનાવી દઈશું પરંતુ અમે મનની અંદર કદી મુંજાઈને મરવાના નથી છ ને બધા દિવસો ફર્યા લોકો કે ઘણીવાર લોકો કે આના દાડા ફરી ગયા છે બહુ મુશ્કેલીઓ આવે ત્યારે લોકો શબ્દ પ્રયોગ કરતા હોય છે કે દિવસ ફર્યા છે પણ સંતો કહેતા કે છ ને ફર્યા દી તેથી નથી ડરી જવાના એ શું કરી શક્યા છે એ શું કરી જવાના કે ભલે દિવસો ફર્યા ભલે મુશ્કેલીઓ આવે પરંતુ એનાથી ડરવું એ કંઈ અમારી પ્રકૃતિની અંદર નથી અમે કંઈ એવા દીવા નથી કે ઠાર્યા ઠરી જઈએ પરંતુ મહારાજ સ્વામીના બળે આ બધા સંતો આવી દૈહિક મુશ્કેલીઓની અંદર પણ ઝઝૂમ્યા અને આ સંસ્થાના પાયા પાતાળી નાખ્યા આ દૈહિક મુશ્કેલીઓની સાથે આર્થિક તકલીફોનો એક અધ્યાય પાછો ઉમેરાતો આ દેહની મુશ્કેલીઓ તો હજી માણસ કદાચ એ સહન કરી શકે પરંતુ આટલું મોટું કાર્ય શાસ્ત્રીજી મહારાજે ઉપાડેલું એની અંદર વળી આર્થિક તકલીફો એ પણ બધી પાર વગરની એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આ સિદ્ધાંત પ્રવર્તનના કાર્યની અંદર એ પ્રકારે આવ્યા જ કરતી એની અંદર પણ ભલભલો માણસ હોય એ થાકીને પોતાનું બધું કાર્ય મૂકી દે એવી પરિસ્થિતિ ઘણી વાર તો વિકટ એ બધી નિર્માણ પામી જ હતી એ પણ શાસ્ત્રીજી મહારાજ ઉપર લખાયેલા પત્રો અને શાસ્ત્રીજી મહારાજે પોતે લખેલા પત્રોની અંદરથી એ આપણને જાણવા મળે છે કે કેવી કેવી પરિસ્થિતિની અંદર આ પ્રકારે આર્થિક નાણાંભીડમાં આ કાર્ય આગળ વધતું આ સંસ્થાની અત્યારે આપણે જાહો જલાલી જોઈએ છીએ પરંતુ એ જમાનાની અંદર આજથી સિત્તેર એંસી વર્ષ પહેલાં જ્યારે શાસ્ત્રીજી મહારાજ આ અક્ષર પુરુષોત્તમના શિખરો ઊભા કરતા હતા ત્યારે કેવી નાણાં ભીડ હતી એનો પણ ઘણો બધો ચિતાર એ આ પુસ્તકની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે પત્ર લખે છે સ્વામી શ્રીજી તારીખ એકવીસ એક છત્રીસ પોષવધી એકાદશી ઠાકોરજીને ઓછતી વખત એટલે કે સવારનો કે સાંજનો સમય હશે જ્યારે ઠાકોરજી જાગતા હોય તે વખતે પણ એમાં પછી શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ લખે છે શ્રી મુંબઈ બંદર મહાશુભ સ્થાને અનંત જીવોને માયાપાર કરનારા આત્માના આધાર જીવન પ્રાણ સદ્ગુરુ વર્ય શાસ્ત્રીજી મહારાજ તથા તમામ સંત પ્રત્યે ગોંડલ અક્ષર મંદિરથી લિખિતન જ્ઞાનજીવન દાસજીના ઘણા હેતુથી સ્વામિનારાયણ વાંચશો વિશેષ માક્ષર માસનો પગાર જેમ તેમ ચૂકતે થશે તેમ લાગે છે કારણ કે રૂપિયા ત્રણસો પાંત્રીસ ચૂકવવાના છે તેમાં એકસો એકસઠ રાજકોટવાળા આપવાના છે હાલ એકસો છોતેર આપણને મળ્યા છે તેમાં સોલિસિટર સાહેબે એકસો એકાવન મોકલાવ્યા વળી રાજકોટથી થોડી સેવા થઈ છે એટલે આપની ઈચ્છાથી પૂરું થઈ જશે પણ પોષનો આખા માસનો પગાર બાકી રહ્યો છે માધવજીભાઈ સખત ઉઘરાણી કરે છે તેમને શું આપવું તો રૂપિયા બસ્સો ત્યાંથી સગવડ બની શકે તો બરોબર તેમને હુંડી મોકલાય તો હમણાં મહિનો વળી ખમે અને પાણા પાકા આવે તે વિના પાણા પણ આવતા નથી પરમ દિવસે આવ્યા હતા રૂપિયા વીસ આપણી પાસે હતા તે આપ્યા અત્યારે સિલકમાં કાંઈ નથી ફક્ત સ્વામી પોતે જ સિલકમાં છે કે સિલકમાં કાંઈ નથી આખું મંદિર પોતે બાંધવા બેઠા છે પરંતુ યોગીજી મહારાજ લખે છે કે સિલકમાં એક તમે પોતે એટલે ગુણાત્યાન સ્વામી પોતે છે તે આપની દ્રષ્ટિ છે તેથી વ્યવહાર ચાલશે મિસ્ત્રી બળમા છે કામ સારું ચાલે છે દયા કરીને માધવજીભાઈને માટે રૂપિયા બસો નો બંદોબસ્ત થાય તો રાજી રહે અને પથ્થર મોકલાવે આજથી દસ માળાની ધૂન કરશું એટલે કે આ બધું પ્રસંગ ઉકલી જાય પોસ્ટ પગારનો એટલે સ્વામી કે દસ માળાની ધૂન કરશું હિરજીભાઈ મુંબઈથી પરમ દિવસે આવ્યા તેમના દીકરાને તાવ આવતો હતો તે કહે મેં દર્શનની માનતા રાખી છે તો ચાલો દર્શને તેથી કાલે પાંચ વાગે આવ્યા ઘુમ્મટ કમાનો જોઈને રાજી થયા તેઓ પૂછતા હતા કે શિલકમાં શું છે તો અમે કહ્યું કે ત્રણ આના છે ત્રણ આનાની શિલક એ પછી વપરાઈ ગયા એટલે શિલકમાં એકલા સ્વામી પછી બાકી બચેલા તો તે પણ આ જોઈને વિસ્મય પામ્યા કળશની વાત કરી કે સ્વામીનો પત્ર આવ્યો છે અને સુરત કળશ તૈયાર થયા છે તો આવી રીતે યોગીજી મહારાજ પોતે આ બધી વાત લખે છે કે સિલકમાં માત્ર એક સ્વામી છે હવે આખું ગોંડલ મંદિરનું કામકાજ ચાલતું હોય અને એક દોકડો પણ સિલકની અંદર ના હોય ત્યારે કેવી પ્રકારે આ બધું કાર્ય થશે એવી હિંમત રહે ભવિષ્યની અંદર અંધકાર સિવાય બીજું કંઈ આમાં દેખાય જ નહીં પરંતુ એની અંદર પણ આ બધા ના હિંમત થયા નહીં અને આ બધું જ કાર્ય એમણે પોતે આ રીતે બરાબર પાર પાડ્યું અને આ સંસ્થાનો જોરદાર વિકાસ આ પ્રકારની પરિસ્થિતિમાં કર્યો છે યોગીજી મહારાજ પોતે વળી પાછા તેર ચાર ઓગણીસો ને છત્રીસના એક પત્રની અંદર સખત નાણાં ભીડ એની વાત કરતા જણાવે છે પત્રની અંદર ટાઈટલ પાછા શું આપે આટલી હવે આર્થિક તકલીફોનો પ્રશ્ન છે પણ એની અંદર સ્વામી ટાઇટલ આપે પત્રનું કે આનંદ વિજયનો પત્ર અને વિજયના ડંકા એ મોડી વાત તો કોઈ દિવસ એમને પોસાતી જ નહીં એટલે આવી પરિસ્થિતિની અંદર પણ એમને તો આનંદ વિજય અને આ રીતે વિજયના બધા ડંકા સંભળાતા તો સ્વામી પોતે એમાં લખે છે તારીખ તેર ચાર ઓગણીસો છત્રીસ ચૈત્રવતી છઠ વાર સોમ સવારના છ ને દસ આનંદ વિજયનો પત્ર વિજયના ડંકા વિશેષ કાલે દિવાન સાહેબે પોતે મહારાજા સાહેબને પૂછ્યું કે વૈશાખ સુધી દસમે કળશ ચઢાવવાનો છે તે કેમ કરવું કંકોત્રી લખવી કે નહીં વરઘોડો એટલે કે નગરયાત્રા કાઢીને કળશ ફેરવવા કે કેમ હવે કંકોત્રી લખવી કે નહીં ત્યાં વિગતવાર પત્ર લખશો કે એમને એમ આમંત્રણ લખવું માટે જેમ તમે કહેશો તેમ કરીશું પછી વાત લખે છે ચાણસઠથી એકસો પાસઠ રૂપિયા મોકલ્યા છે તે પહોંચ્યા છે તેમાંથી રૂપિયા એકસો પચાસ કારીગરોને દસ દસ વેચ્યા છે રૂપિયા સો ભગવતસિંહભાઈએ મોકલ્યા છે વિરમજીભાઈના ઉછી લીધા હતા તે એમને આપ્યા અને ઘીવાળાને આપ્યા એટલે એ તો ચટણી થઈ ગયા છે એટલે જેટલું તો બધું પૂરું થઈ ગયું છે જાય માટે આપ મોતીલાલભાઈને લખશો કે રૂપિયા બસો સારંગપુર ખાતાના છે તે તમો ગોંડલ સખત ભીડ છે તો મોકલશો એટલે તેઓ હુંડી કરીને બારોબાર માધવજીભાઈને મોકલાવે તો સારું કામ સેવા ફરમાવશો પથ્થર ચાલતા થાય તો સર્વેને ને એક કાગળ લખ્યા છે પણ એક પૈ આવતી નથી યોગીજી મહારાજ કહે છે કે પગાર વિશે સખત તાણ છે બધે કાગળ લખ્યા છે પણ એક પૈ આવતી નથી તો આવી પરિસ્થિતિનો પત્ર એમણે પોતે વિજયના ડંકાનું ટાઇટલ મારીને લખ્યો છે તો આપણને ખ્યાલ આવે કે કેટલી બધી આર્થિક એ પણ એ જમાનાની અંદર આ બધી સહન કરવાની રહેતી હશે મુંબઈની અંદર શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન છે અને એ વખતે યોગીજી મહારાજ એ પત્ર લખે છે શાસ્ત્રીજી મહારાજને તારીખ સાત ચાર ઓગણીસો છત્રીસ ચૈત્રવધિ પડવો વાર મંગળ સવારના સાડા છ મંગળાના દર્શન બધું એકદમ વ્યવસ્થિત પત્રની અંદર આટલું લખી અને પછી લખે છે સ્વસ્તી શ્રી મુંબઈ બંદર મહાશુભ સ્થાને પરમ એકાંતિક જીવોને માયા પાર કરનારા સદ્ગુરુ વર્ય શાસ્ત્રીજી મહારાજ વિશેષ માધવજીભાઈ પૈસા વિના પાણા મોકલતા નથી કે પૈસા ચૂકવવાના બાકી છે પેલા પથ્થરની ખાણવાળાને એટલે મંદિર બાંધવા પાણા મોકલતા નથી પૈસા વગર એ વાત લગતા અહીંયા યોગી બાપા જણાવે છે કે માધવજીભાઈ પૈસા વિના પાણા મોકલતા નથી આઠ દિવસથી ગાડીઓ બંધ છે ઘણા જ નારાજ થાય છે તો માધવજીભાઈને રૂપિયા બસો અપાય તો જ કામ ચાલે ને આપ તેમના પર દાબીને પત્ર લખો તો કઠોળા માટેના પાણા આવે અને હરજીવન દાસે ખાણે જવાની હા પણ પાડી છે તો રૂપિયા બસોની સગવડ પોરબંદર છે આપ લખો તો મંગાવીએ અને તે રૂપિયા બારોબાર માધવજીભાઈને આપીએ રવજીભાઈના પાણા સારા છે પણ તેઓ આગળથી પૈસા માગે છે વળી કડિયાના પગાર પણ ચડ્યા છે રૂપિયા સાતસો આ અમાસે ચૂકવવાના થશે આમ ગંભીર મામલો છે યોગી માં આ વર્ણન કરીને કહે છે કે એકદમ ગંભીર મામલો છે હવે આપ દયા કરો તો જ બને હવે આપ ત્યાંનું પરવારીને અત્રે પધારો તો જ આ આંટી ઉકલે માટે દયા કરશો સાથે સાથે કઠેડો થઈ જાય મિસ્ત્રીને આપના બે પત્રો વંચાવ્યા તે કહે રોકાવું પણ પાણા વિના કઠેડો ક્યાંથી થાય માટે સ્વામીને બોલાવો તો આ રીતે આટલું બધું જબરજસ્ત આર્થિક સંકટ યોગીજી મહારાજને શબ્દો લખવા પડે કે ગંભીર મામલો છે તો કેવી પ્રકારની પરિસ્થિતિ એ બધા મંદિરોની હશે અને શાસ્ત્રીજી મહારાજને પોતાના બધા કાર્યો પડતા મૂકીને નાણા નાણાં ભીડને ઉકેલવા માટે તાત્કાલિક તમે ગોંડલ આવી જાઓ એ પ્રકારનું કહેણ યોગીજી મહારાજને મોકલાવવું પડે છે કે શાસ્ત્રી મહારાજ અહીંયા મુંબઈમાં છે પણ એમના વગર ત્યાં કામ પતે એવું છે નહીં એટલે મુંબઈથી તમે ગોંડલ આવો તો આ નાણાંનો પ્રશ્ન ઉકેલશે તો આવી પરિસ્થિતિ એ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને આ બધા સંતોની હતી તો એવી પરિસ્થિતિની અંદર પણ એમણે આ સંસ્થા પ્રવર્તનનું કાર્ય ચાલુ રાખ્યું સિદ્ધાંત પ્રવર્તનનું કાર્ય એક તો દૈહિક મુશ્કેલીઓની અંદર જ માણસ આ મેઠો બેસી જાય એટલું બધું પાર વગરનું આપણે વાંચ્યું અશક્તિ રહે માંડ માંડ ઉઠાય વારે ઘડીએ તાવ આવે પણ એની અંદર વળી પાછો આ આર્થિક તકલીફોને એવો અધ્યાય ઉમેરાતો એની અંદર તો ગમે તેવો માણસ હોય એ પણ પોતે આ પ્રકારે પાછો પડી જાય પણ એની અંદર પણ યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ આ બધી પરિસ્થિતિ એમાં પણ આ સિદ્ધાંતનું જે કાર્ય હતું એને ચાલુ રાખતા યોગીજી મહારાજ એક પત્ર પોતે લખે છે શાસ્ત્રીજી મહારાજ ઉપર હવે એની અંદર એમણે પોતે બહુ હૃદયદ્રાવક પરિસ્થિતિ એ ગોંડળ મંદિરની એની વિગત બધી લખી છે એનું વર્ણન એની ઉપર ટાઈટલ આપી યોગીજી મહારાજે કે કટોકટીનો મામલો હવે તો કે કટોકટી આવી ગઈ છે ઘણી આમ થોડું ઘણું આપણે આગુ પાછું કરીને બધું માંડ માંડ વ્યવહાર ચલાવતો પણ કશું જ મળે એવું ના હોય ત્યારે માણસને લાગે કે હવે તો આ ક્રાઇસિસ ઊભો થઈ ગયો કટોકટી આવી ગઈ તો યોગીજી મહારાજે પત્રો પર આવું શીર્ષક મથાળું બાંધ્યું કે કટોકટીનો મામલો વિશેષ અત્રે પૈસાની તાણ પડી છે આપના કાગળથી ધૂન સારી રીતે કરી હતી હવે આપના સંકલ્પથી થઈ જશે આપના પ્રતાપે ભજન કરીએ છીએ વળી કાલે મંદિરમાં ચોરી થઈ એમાં વળી પાછી આવી ઉપાધિઓ આવે તો પૈસા હોય નહીં અને થોડું ઘણું હોય એ બધું આ કોઈ ઉપાડનાર આવી જાય એટલે કે છે કે હવે વળી કાલે મંદિરમાં ચોરી થઈ હવે બરાબર ઝાપતો રાખવો પડશે બીજું વેપારી લોકો ઘણો જીવ ખાય છે આમ જીવ ખાઈ જાય ને ઉઘરાણીવાળા કેટલા બધા યોગીજી મારે જેમ કંટાળ્યા હશે તારા આ શબ્દો પર કે વેપારીઓ ઘણો જીવ ખાય છે પાટો ચડતો નથી તો દયા કરશો ત્યાં હોલ મંડળને હોલ એટલે બધું આખું સમગ્ર મંડળને અંગ્રેજી પ્રાસાદિક શબ્દ એમણે સાંભળ્યો હશે કોકની પાસેથી એટલે એનો ઉપયોગ પાછો અહીંયા કર્યો કે હોલ મંડળને જય સ્વામિનારાયણ કહેશો અને મહાપૂજાઓ આપશો તો આ પ્રકારે કટોકટીનો મામલો એવા પણ ટાઈટલ આ યોગીજી મહારાજને લખવા પડતા અને આ બધા વેપારીઓ જીવ ખાય છે અને તાણ સખત છે અને આવી પરિસ્થિતિની અંદર યોગીજી મહારાજને બધા સંતો એ કાર્ય બધું પોતે કરતા એક પત્રની અંદર શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ પોતે લખે છે એની ઉપરથી આપણને ખ્યાલ આવશે આ બધા પત્રો ઉપરથી કે શાસ્ત્રીજી મહારાજે આ બધા મંદિરો જે બાંધ્યા સંવત ઓગણીસો ને એકસઠ બાસઠની અંદર આ સંસ્થા સ્થાપી અને ઓગણીસો અને બે હજાર સાતમાં ધામમાં ગયા ચાલીસ પિસ્તાલીસ વર્ષની અંદર એમણે આ જે કાર્ય કર્યું પાંચ મંદિરો ઊભા કરવાનું એ કંઈ આમ પલકારાની અંદર થયેલું કાર્ય નથી કેવી કેવી અગવડો એ આ શાસ્ત્રીજી મહારાજે પોતે વેઠી છે કેવા કેવા સંજોગોની અંદર એ પોતે પાર પડ્યા છે એ આ બધા પત્રોના ઉપરથી આ એમના ચરિત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે કે અત્યારે તો આ બધી જાઓ જલાલી દેખાઈશ પણ એ વખતે કેવી પરિસ્થિતિમાં એ પાયા ઊંડા ઉતારતા હતા મકાનની રોનક સહેલાઈથી દેખી શકાય પણ મકાન જેના ઉપર ઊભું હોય એ પાયાને ઝટ દેખી શકાતો નથી પણ એ પાયો બહુ મહત્ત્વનો હોય છે એવી જ રીતે આ સંસ્થાના પાયાની અંદર આ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજે જે પરિશ્રમ કર્યો છે એ અત્યારે આપણે આમ જોઈ શકીએ એમ નથી અત્યારે તો આપણને આ બધી વિકસેલી સંસ્થા દેખાય છે પરંતુ આવી પ્રકારે પાર વિનાનો પરિશ્રમ આ સત્પુરુષોએ પોતે કર્યો છે તો એની અંદર આ દૈહિક મુશ્કેલીની સાથે સાથે આવી આર્થિક અગવડો એની પણ વાત અવારનવાર યોગીજી મહારાજના પત્રોની અંદર આવે છે એક પત્ર ઓગણત્રીસ ત્રણ ઓગણીસો ને આડત્રીસના દિવસે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે યોગીજી મહારાજ લખે છે એને એક આ પત્રની અંદર યોગીજી મહારાજ પોતે વિગત જણાવે છે ફાગણ વધી તેરસ વાર મંગળવાર સવારના સાડા સાત વાગે અને એની અંદર મથાળું શું બાંધે યોગી બાપા સંકટ સમયનો વખત અમાસના નગારા એટલે કાળના નગારા વાગે ને એમ અમાસના નગારા કેમ તો અમાસ આવે ને ત્યારે કારીગરોને પગાર ચૂકવવાનો હોય મજૂરોને પગાર ચૂકવવાનો અમાસના દિવસે હોય એટલે આમ જેમ કાળ નજીક આવતા ને એના નગારા માણસને અંતકાળે ને એમ યોગીજી મહારાજને આમ અમાસ હવે નજીક આવે છે એટલે યોગીજી મહારાજને મૂંઝવણ થઈ હશે મનમાં પ્રશ્ન થયો છે કે હવે આપ તારીખોને પગાર કેમ ના ચૂકવવા એટલે એમણે પોતે મથાળું આવું બાંધ્યું કે સંકટ સમયનો વખત અમાસના નગારામ અમાસના નગારા ગડગડે છે પરમ કૃપાળુ પરમ દયાળુ એકાંતિક સ્વામી નિર્ગુણ દાસજી તથા સ્વામી હરિચરણ દાસજી તથા સ્વામી બાલમુકુંદ દાસજી તથા સંત દાસજી આદિ પ્રત્યે સાક્ષાત અક્ષ ગોંડળ અક્ષર મંદિરથી લિખિતન આપના સ્નેહી સાધુ જ્ઞાનજીવન દાસજી આદિના ઘણા હિતથી જય સ્વામિનારાયણ વાંચશો અને એમ કહી અને પછી યોગીજી મહારાજ એ પત્રની અંદર આખી બધી પરિસ્થિતિ એ ત્યાં આગળ જે મંદિરની હતી એની વાત કરે અને પછી જે વિગત છે સમજાવતા લખે છે કે રૂપિયા સિત્તેર સુરતથી સ્વામીએ મગનલાલભાઈને મોકલવાના કયા છે તે ઉપરાંત બીજા પ્રતિષ્ઠા સુધી ઓછીના રૂપિયા ત્રણસો એમ જો રૂપિયા આઠસોની રકમ આવે તો અત્રેનું દેવું વળી જાય તે ખરે વખતે જિંદગી પર્યંત આપનો આભાર મનાય યોગીજી મારે કહે છે કે આઠસો રૂપિયાનું દેવું છે મંદિરને એ જો તમે મોકલી આપો નિર્ગુણદાસ સ્વામી બધા સંતોને સ્વામીએ પત્ર લખ્યો છે તો કે જીવન પર્યંત હું તમારો આભાર માનીશ જુઓ કે આપે રૂપિયા પાંચસો સારંકૃતિ આપ્યા ખરે વખતે તે ભૂલાતા નથી પહેલાં જે સહાય કરી એ પોતે જણાવે છે એટલે કે આ વખતે પાછા કરજો તેમ અત્રે કટાકટીનો મામલો આવ્યો છે કે કટાકટીનો મામલો છે મોહનલાલ આરસવાળા તેઓ આઠ કારીગરોનો પગાર માગે છે હાલ પૂરતું તો રૂપિયા ત્રણસોમાંથી રૂપિયા એકસો પચીસ આપીએ તો પણ ચાલે માટે આ વખતે સ્વામી પાસે આપ વિનંતી કરશો અમોએ અત્રેથી પત્ર વિગતવાર સ્વામીને સાંકરદા લખ્યો છે અને અત્રે તેડાવ્યા છે માટે અમાસનું દુઃખ મટે તેવી પ્રાર્થના તથા મદદ આપશો મારે છેલ્લો આધાર સ્વામીનો તથા આપનો છે પછી તો સ્વામી દયા કરશે ગાડી સરેડે ચાલશે માટે અરજી ધ્યાનમાં લઈ એકદમ આ કામ સ્વામીનું છે તેમ જાણી તાત્કાલિક કૃપા કરશો કૃપા પણ તાત્કાલિક હવે તો આ કરવાનો સમય આવી ગયો છે કે તાત્કાલિક કૃપા કરશો આપણે પ્રતિષ્ઠામાં પચાસ મણ દાળ તથા સો મણ ચોખા જોઈશે તો દરેક સંતને કહેશો અને જોળી માગે તો અનાજની પુષ્ટિ થાય બીજું આપ આણંદ જાઓ તો સત્યનારાયણભાઈ તથા ઘનશ્યામભાઈને સ્વામીની ડેરીમાં પત્ર પ્રસાદીનો કરાવીને ત્રીસ મણ દાળ અને પચાસ મણ ચોખા જગનમાં આપવા વિનંતી લખી છે જે તેમની ત્રણેયની શ્રદ્ધા પ્રમાણે કરે તો આપ રૂબરૂ મળો તો ભડાકો વાગે તો આ રીતે નિર્ગુણદાસ સ્વામી બધા સંતોને પણ આ યોગીજી મહારાજ પત્ર લખીને જણાવે છે કે અમાસના બધા નગારા વાગી રહ્યા છે આ સંકટનો સમય આવ્યો છે તો તમે કંઈક દયા કરો તો આ બધું કાર્ય પાર પડશે તો આવી રીતે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજને દૈહિક મુશ્કેલીઓની સાથે સાથે આવી આર્થિક અગવડો એ પણ બધી આ પ્રકારે ભોગવવી પડતી અને એની અંદર પણ આ બધા સંતો એક સરખો ઉત્સાહ રાખીને આ સિદ્ધાંત માટેનું કાર્ય કરતા યોગીજી મહારાજ પોતે ચિત્રાસર ગામે એક પત્ર લખે છે અને એની અંદર ચિત્રાસર ગામે શાસ્ત્રીજી મહારાજને યોગી બાબા પત્ર લખતા જણાવે છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય યોગીજી મહારાજ ચિત્રાસરની અંદર શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન અને ત્યાં આગળ પત્ર લખે છે સ્વામી શ્રીજી તારીખ પાંચ છ આડત્રીસ જેઠ સુધી આઠમ વાર રવિવાર શ્રી ચિત્રાસર મહાશુભ સ્થાને પરમ ભગવતી પરમ એકાંતિક સ્વામી શ્રીજીના લાડીલા રાજમાન રાજેશ્વર સદગુરુ વર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞપુરુષદાસજી તથા સ્વામી શ્રી નિર્ગુણદાસજી તથા સ્વામી શ્રી શ્રીજી સ્વરૂપદાસજી તથા સર્વે ભક્તો પ્રત્યે કોટ લિખિતન જ્ઞાનજીવન દાસજીના સાક્ષાત ગોંડળ મંદિરથી ઘણા હેતથી જય સ્વામિનારાયણ વાંચશો વિશેષ આપનો પત્ર બોચાસણથી તારીખ બેનો મળ્યો છે આપની આજ્ઞાએ અમે ધૂન બે આરતી વચ્ચે એકવીસ માળા દેવું વાળવાની પ્રાર્થના કરી હતી એટલે કે એકવીસ માળા સુધી ધૂન કરી કે આ દેવું મંદિરનું બધું ચૂકતે થઈ જાય અમે તો આપના બળે જજુમીએ છીએ રૂપિયા પંચાણું આણંદથી આવ્યા છે પિસ્તાલીસ ભૂલજીભાઈના પચાસ કરસનદાસભાઈના તે પગારમાં ચૂકવ્યા કાલે મેવાસા જાવું પડશે કોઠારી ઘણા જ મૂંઝાણા છે વેપારીઓ જીવ ખાય છે માટે આપને દ્રષ્ટિ રાખવાની છે આ દેવું વાળ્યા પછી આનંદ થશે તો દયા કરશો તો આ પ્રકારે યોગીજી મહારાજ આ પત્ર લખ્યો શાસ્ત્રીજી મહારાજને કે જે કંઈ સેવા તમે મોકલાવી એ તો બધી ચૂકતે થઈ ગઈ છે અને હવે બીજી જે કંઈ દેવું ચૂકવવાની વાત છે એના માટે બીજી સેવા મોકલો તો સારું આગળ વળી પાછા યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજને લખે છે કે વાલજી ડાયા બસો એકાવન રૂપિયા છે ઘીવાળો સો રૂપિયા માગે છે રૂપિયા એકસો દસ પથ્થરવાળો અત્રે આવ્યો હતો તે માગતો હતો છોટાભાઈને મળ્યા તે કહે હું બા એટલે કે રાજમાતા જે બા હતા એમને મળીશ અને બનતા સુધી રૂપિયા નહીં લે તેમ કરીશ નાસિકથી શેઠ સાહેબનો પત્ર આવ્યો હતો કે ઘુમ્મટના રિપેરિંગ કામ માટે પાંચસો પ્રથમથી મોકલ્યા છે ને તમામ કામ પૂરું થવા માટે પાંચસો મુંબઈ જઈને મોકલાવીશ માટે તમે ઘુંમ્મટનું કામ એ પૂરું કરશો તો આ રીતે બધા યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજને સંતોને પત્ર લખતા અને ગોંડલ મંદિરનો બધો વ્યવહાર એ પોતે ચલાવતા તો આવી દૈહિક મુશ્કેલીઓની સાથે સાથે આર્થિક તકલીફોનો પણ કોઈ પાર એ વખતે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને હતો નહીં પત્રોની અંદર આ બધા જે શબ્દો એમણે વાપર્યા છે કે સિલકમાં સ્વામી માત્ર છે વેપારીઓ જીવ ખાય છે એક પૈ આવતી નથી ધર્મ સંકટ આવ્યું છે ગંભીર મામલો જ કટાકટીનો મામલો જ સંકટ સમયનો વખત અમાસના નગારા વાગે છે તો આ બધા એમના શબ્દ પ્રયોગો આપણને સમજાવે છે કે કેવી પરિસ્થિતિની અંદર એ સ્વામી પોતે પસાર થયા હશે જે કંઈ પૈસા મોકલાવ્યા એ તો સાવ ચટણી થઈ ગયા છે એવું પણ યોગીજી મહારાજે લખ્યું તો કેવા કેવા આવા એમના વાક્ય પ્રયોગો એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ વખતે આ સિદ્ધાંત પ્રવર્તનનું આ સંસ્થા વિકાસનું કાર્ય એ કેટલું બધું એ અઘરું હશે પરંતુ એની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને આ બધા સંતો ભક્તો એ પોતે મંડ્યા રહ્યા કદી પણ એમણે પોતે આ પ્રકારની પાછી પાની કરી નથી તારીખ સોળ બાર ઓગણીસો ને આડત્રીસના દિવસે ધનુર્માસનો પ્રારંભ થાય છે એ વખતે યોગીજી મહારાજ પોતે આ પ્રકારે પત્ર લખે છે નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજને બધા અહીંયા મુંબઈની અંદર બિરાજમાન હતા અને એની અંદર શાસ્ત્રીજી મહારાજને યોગી બાપા પરિસ્થિતિ જણાવતા લખે છે ધનુરમાસ પ્રારંભ તારીખ સોળ બાર આડત્રીસ માક્ષરવદી દસમ શુક્રવાર સાંજના સાડા ચાર સ્વસ્તી શ્રી મુંબઈ બંદર મહાશુભ સ્થાને બિરાજમાન સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ તથા સ્વામી નિર્ગુણદાસજી તથા સ્વામી વાસુદેવ સ્વામી તથા કોઠારી અક્ષર સ્વરૂપદાસજી આદિ પ્રત્યે વિશેષ હું શનિવારે રાજકોટથી આવી ગયો છું હવે પુરુષોત્તમભાઈ હનુમાનજી ગણપતિની મૂર્તિઓ રંગવા આવ્યા છે રંગ અત્રેથી લાવ્યા છીએ પીંછીઓનું વીપી રૂપિયા સાડા તેરનું કાલે આવ્યું અને રૂપિયા છત્રીસનું વી વીપી આજે આવ્યું છે રૂપિયા ઓગણત્રીસ તિલકમાં હતા તે સાત રૂપિયા ઊંછીના લઈને વીપી છોડાવ્યું હવે છોડાવવા માટે ઓછીના પૈસા લેવાના ત્યારે તો પેલું જે રજી મની ઓર્ડર આવે પાછો પ્રાપ્ત થાય હરજીવનદાસ ઘણા જ મુંજાયા છે હવે પૈસા વિના શું કરવું આપનો કાગળ વાંચ્યો છે તે પ્રમાણે બારણું બારી વગેરે ગોઠવણી કરશો તો આ પ્રકારે આ યોગીજી મહારાજ પોતે પોતાની વાત લખે છે કે કોઠારી હરજીવનદાસ સ્વામી વખતે હતા એ પણ બિચારા મૂજાઈ ગયા છે કારણ કે પૈસાની બધી તાણ યોગીજી મહારાજ પોતે લખે છે કે હરજીવનદાસ ઘણા મૂંઝાય છે પૈસા વિના શું કરવું દેશકાળ આવી પડ્યો છે પૈસાની તાણ છે તેથી નિત્ય કડિયા મજૂરો સાથે પૈસા બાબતે બોલાચાલી પણ થાય તે પણ ઠારવાનું કામ મારે રહે છે હવે આપ સિવાય કોઈનો આધાર નથી હું તો દેરીમાં થાળ જાતે પહોંચાડીને ધૂન કરું છું તો યોગીજી મહારાજની આ પરિસ્થિતિ હતી કે એક તો પૈસા બાબતે બોલા ચાલી થાય તો એ પણ પાછું એમને ક્ષમાવાનું કાર્ય કરવાનું તો આવી નાણાં ભીડ એ જમાનાની અંદર આ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ બધા સંતો ભક્તોને એ વેઠવાની આવતી કેટલી બધી કરકસરથી એ વખતે શાસ્ત્રીજી મહારાજ એ પોતે આ બધો વ્યવહાર કરતા હશે એનું પણ એક સુંદર વર્ણન એક કાગળની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે તારીખ નવ પાંચ ઓગણીસો ને ઓગણચાલીસના દિવસે આ પ્રકારે આ કાગળ એ શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ પોતે લખે છે અને એ કાગળની અંદર શું લખે છે તો કે પૂજ્ય સ્વામી શાસ્ત્રીજી મહારાજ વિશેષ આપણે ડાંગરે પારાયણ કરતા હતા ત્યાં વેરાયણ વેરાવળથી રૂપિયા સવાની ટપાલ ટિકિટ આવેલી તે આપની જોડીમાં હોય તો તપાસી જોશો ને હોય તો ઉપયોગમાં લેશો એક રૂપિયાની ટિકિટ હતી તથા બીજી ચાર આનાની હતી તો કવર બધું કવર ભેગું બધા કવર સાથે જોડીમાં મૂક્યું હતું રૂપિયા એકની ટિકિટ બીજી ચાર આનાની કવરમાં સાંધેલી છે જેથી તે ટિકિટો પડી જાય નહીં તો આ એંધાણી આપી છે તો એ પ્રમાણે કરશો આ એક રૂપિયા એક આનાની ટિકિટ એ પણ વેડફાય નહીં એની પણ કેટલી તકેદારી યોગીજી મારે રાખે છે પત્ર લખ્યો શાસ્ત્રીજી મહારાજને કે આ ટિકિટો સાસીમાની જોડીમાં રહી ગઈ છે અને શાસ્ત્રીમાં નીકળી ગયા છે તો એ પાછી ટિકિટો આગી પાછી થઈ ના જાય નહીંતર માંડ માંડ આ બધું ભેગું થયું છે અને એ પાછું જતું રહેશે તો આવી પ્રકારે આવી રૂપિયા બે રૂપિયાની વસ્તુઓ એને પણ બધી સાચવીને એ બધી વાપરવી પડે આટલી બધી કર કસરથી રહેવાનું હતું તો આવા બધા આર્થિક કઠણ સંજોગોની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એમણે પોતે આ બધા કાર્યો એ પાર પાડેલા છે જે શાસ્ત્રીજી મહારાજ પોતે મહાપ્રસ્થાન કરીને નીકળ્યા પરંતુ આ પ્રકારે આવી બધી પરિસ્થિતિ પાછી અમને સામે સામનો કરવાની આવી વળી યોગીજી મહારાજ પોતે એક પત્રની અંદર લખે છે કે જશમત તેમના રૂપિયા પચાસ પાંચસો લઈ ગયા છે હવે પૈસાની તાણ પડવા આવી છે હંમેશ રૂપિયા પંચાવનનો રોજ ચઢે છે તે આપની દ્રષ્ટિએ નભે છે પણ આ તરફ દ્રષ્ટિ કરશો એટલે ઢગલે ઢગલા હરિજન લોકો પાયા ગાળવા આવ્યા નથી અને આઠ આને મોંઘું પડે છે તેમ ટપુભાઈ કાલે આવ્યા હતા તે કહેતા હતા આટલું ઓછું હોય તેમ મંદિરમાં ખડની ગંજીઓ વેચા વિનાની પડી રહી હતી તેનો રાજ્યના અધિકારીઓએ રોજના પાંચ રૂપિયા દંડ લેવા માંડ્યો અને મંદિરની આંબાવાળી જમીન પર બાંધકામ કરવાનું હતું પણ પૈસાની તાણ હોવાથી તે શરૂ ન થઈ શક્યું તેથી તેના પણ દંડના માસિક રૂપિયા પાંચ રાજ્યને ભરવાના રહેતા એટલે પૈસાના અભાવે કામ અટકે તો એને કારણે ઘણીવાર આ રાજ્યના દંડ પણ થતા તો આવી બધી પરિસ્થિતિ એ આર્થિક અગવડોની પણ એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર હતી છતાં પણ એ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને સંતો ભક્તો એની અંદર એ આગળને આગળ વધતા રહ્યા ચંપકલાલ બેન્કર એમણે પોતે એકવાર નિર્ગુણદાસ સ્વામી ઉપર એક પત્ર લખેલો એમાં એ જમાનામાં કેવી પરિસ્થિતિ એનું વર્ણન કર્યું છે ચંપકલાલ બેન્કર લખે છે સોળ બાર ઓગણીસો છેતાલીસનો આ પત્ર છે એની અંદર લખ્યું કે બાર આના સિલક હોય ત્યારે બસો રૂપિયાનું દેવું હોય અને બારસોના કામ માથે ઉપાડેલા હોય તેવો વ્યવહાર હું આઠ વર્ષથી જોઈ રહ્યો છું કે બાર આનાની સિલક બસો રૂપિયાનું દેવું અને બારસોના કામ શાસ્ત્રીજી મહારાજ ઉપાડ્યા હોય તો આવું આઠ વર્ષથી કે હું જોઉં છું તો આવી રીતે દૈહિક મુશ્કેલીઓ તો પાર વગરની હતી પણ એની સાથે સાથે આવી આર્થિક અગવડો પણ એ ઘણી બધી શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને ભોગવવાની રહેતી પણ એની અંદર એક મહારાજ સ્વામીને નજર સામે રાખીને આ સંતો મંડેલા તો દુઃખ કોઈ એમની નજરની અંદર એ આવતા નહીં અને હંમેશા ઉત્સાહથી આ બધું કાર્ય એ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજે કર્યું છે તો આ હતી એમની સ્વાત્મનિષ્ઠા કે પોતાએ કદી પણ હિંમત હાર્યા નહીં પોતે એવી ધગશ એનાથી હંમેશા આ વિઘ્નોની વચ્ચે પણ ઝઝૂમતા રહ્યા તો આજે શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજે કેવી બધી આ દૈહિક મુશ્કેલીને આર્થિક તકલીફો ઉઠાવી છે એનું આખ્યાન આપણે જોયું પરંતુ એની સાથે સાથે ઘણી વાર અમુક માનસિક મૂંઝવણો પણ ઊભી થતી માનસિક મૂંઝવણો એટલે કે મનની અંદર કેમ કરશે એ પ્રશ્ન નહીં પણ અમુક પ્રશ્નો એવા આવી જાય કે એની અંદર કોઈ ઉકેલ જડે નહીં કે શું કરવું ને શું ન કરવું તો એ પણ મનની અંદર એ ઘણીવાર એનો પણ એ ઉંચાટ રહે શાસ્ત્રીજી મહારાજ પોતે એક વખતે હરિકૃષ્ણદાસ સ્વામી હતા સારંકુરને એમણે પત્ર લખ્યો સ્વામીને એમને શરીરે કસર હતી ત્રણ ત્રણ જવાબદારીઓ મંદિરની પર ઉપાડતા અને છેવટે પોતે થાક્યા કારણ કે કેટલું કામ થઈ શકે એટલે એમણે શાસ્ત્રી મહારાજને લખી મોકલ્યું કે ત્રણ જવાબદારીઓ શિરે છે મારે બધે મોરચે લડી શકાતું નથી તો દયા કરશો એટલે કે થોડાક બે એક સાધુઓ અહીંયા મોકલો તો આ બધો મંદિરનો વ્યવહાર સારી રીતે ચાલે ત્યારે એ વખતે શાસ્ત્રીજી મહારાજ એ પોતે હવે જણાવે છે આ માનસિક મૂંઝવણનો પ્રશ્ન આવ્યો કે એક તો સાધુઓ હતા અમે ઓછા સંસ્થામાં એમાં વળી પાછા મોકલવા ક્યાંથી કારણ કે દરેક મંદિરની અંદર આવી તાણ જ રહેતી તો શાસ્ત્રીજી મારા સાધુ તો મોકલી શકતા નથી પણ બળનો પત્ર લખતા કહે છે કે ગોંડળમાં જ્યારે બધાને તાવ આવ્યો અને પગથિયાનું કામ પૂરું કરવાનું હતું હરિજીવન દાસ ગોપીનાથ દાસ બાલકર્ષન દાસ રાત દિવસ કારખાનાનું કામ કરતા તે વખતે સાધુની ખેંચ હતી તો જાતે મેં ભંડાર કર્યો હતો તે બધા જાણે છે તો આવા બધા સેવાના કામ કરવામાં આપણી શોભા છે માટે હિંમત હારવી નહીં સાધુ તો મોકલી શકતા નથી સ્વામી એટલે પોતે આ પ્રકારે બળનો પત્ર લખ્યો કે અમે પણ આવી રીતે જ્યારે સાધુઓની ખેંચ હતી ત્યારે મંદિરના ભંડાર કર્યા છે માટે તમે પણ બળ રાખજો અને આ બધું કાર્ય એ પ્રકારે કરશો તો આવી પ્રકારે અનેક બધી મુશ્કેલીઓ વેઠીને શાસ્ત્રીજી મહારાજ આ સંસ્થાના પાયા એ પાતાળે નાખ્યા છે આગળ બધી આકસ્મિક પણ જે કંઈ આપત્તિઓ આવતી અને આવી રીતે જે કંઈ બીજા બધા પ્રશ્નો કેવી રીતે ઉપસ્થિત થતા અને શાસ્ત્રીજી મહારાજ એમાં પણ કેવી રીતે કાર્ય કરતા એની વિશેષ વાતો એ આપણે આવતીકાલે આગળ વધારીશું પરંતુ આજે આ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ નિર્ગુણદાસ સ્વામીએ વેઠેલી દૈહિક મુશ્કેલીઓ અને આર્થિક અગવડોને આપણે જોઈ એની ઉપરથી પણ આપણે સમજી શકીએ છીએ કે એમની આ કર્તવ્ય કેડી બહુ અઘરી હતી સુવાળી નથી દોસ્ત કર્તવ્ય કેડી ગુલાબોથી ગોખરું છે એવું શાસ્ત્રીજી મહારાજના ઉપાસના પ્રવર્તનના પથ ઉપર હતું ડગલે ને પગલે એ વિઘ્નો બધા આવ્યા જ કરતા સુરંગ પાથરેલી જમીન ઉપર ચાલવાનું થાય અને માણસની જીવનની કોઈ નિશ્ચિતતા જ ન રહે ગમે ત્યાંથી ફૂટે માણસ ઉપડી જાય એવી પ્રકારે શાસ્ત્રીજી મહારાજના પથ ઉપર ડગલે ને પગલે આ મુશ્કેલીઓની બધી સોરંગો પથરાયેલી હતી માંડ માંડ એક મુશ્કેલી ટળે બીજી બે ઊભી થઈને રહી ગઈ હોય તો આવી પ્રકારની પરિસ્થિતિમાં પણ શાસ્ત્રીજી મહારાજ પોતે આ કામ માટે પ્રગટ થયેલા એમણે જારી રાખેલું અક્ષર તો ઉપાસના માટે એમનો અવતાર હતો શાસ્ત્રીજી મહારાજ પોતે ઘણી વાર કહેતા એકવાર મહુવાના એક નરસિંહભાઈ હતા એ પોતે સારંગપુર આવ્યા અને શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે અમારે ત્યાં મંદિર થયું છે તો તમે પ્રતિષ્ઠા કરવા માટે આવશો સ્વામી પોતે ખાટલામાં પડેલા તરત બેઠા થઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે મારો જન્મ જ મંદિરો કરવા માટે છે કે અમે અહીંયા પ્રગટ થયા છે એનું અમારું કાર્ય જ આ છે કે આ મંદિરો કરવા અને મહારાજની ઉપાસના ટવર તો અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે શાસ્ત્રીજી મહારાજ આ ભૂતળમાં પ્રગટ થયેલા અને એ કાર્ય એમણે આ બધી મુશ્કેલીઓ વચ્ચે પણ પાર